मित्रों, मोटोरोला कई नहीं कंपनी, तमें कहो यूएस नहीं कंपनी, बात साची है। एनु हेडक्वार्टर पण हजू यूएस में ज आयु छे, पण तमने खबर छे लिनोवाए खरीदी लीधी छे। लिनोवा के पेली जे चीननी कंपनी छे, एटले मोटा भागे तमे स्मार्टफोन शुरू करो मोटोरोलाना तो पेलो मोटोरोला लखाय, पण नीचे पाछू लिनोवा कंपनी एवुं लखाय छे। पण हजू ए स्वतंत्र रीते वर्क करे छे, एटले मोटा भागना घणा बधा लोकोने खबर नथी कि मोटोरोला यूएसनी कंपनी नथी रही, पण ए चाइनानी कंपनी बनी गई छे। तो मित्रों, आ मोटोरोलाए हमणां ज पेलो मोटो ई सेवन प्लस मार्केटनी अंदर लॉन्च कर्यो। अने मित्रों, मोटोरोलाना इंडियानी अंदर जेटला पण स्मार्टफोन आवे छे ए बधा स्टॉक एंड्रॉइड यूआई सीस्टम साथे आवे छे। एटले के पेलू सौमी रेडमीना फोननी अंदर पेली वधारनी कस्टम स्किन जोवा मळे ने, के एमआई यूआई, सेमसंगनी अंदर वन यूआई, के पेली होनरनी अंदर ई एमआई यूआई, आ रीते अहीं एवुं बधुं कंई नहीं जोवा मळतुं। અહીં સીધમ સીધી પ્યોર સ્ટોક એન્ડ્રોઇડ સિસ્ટમ જોવા મળે છે, મને ગમે, એકદમ પ્યોર સ્ટોક એન્ડ્રોઇડ સિસ્ટમ, અને બહુ ઝડપથી વર્ક કરે, કોઈ પણ પ્રકારનું વધારે કોડિંગ કરીને ઉપર નથી આપતા મિત્રો। આ વધારે પડતી ઉપરની તમને સ્કીન આપે ને બીજી ચઢાઈને, એટલે તમે એક રીતે એમ કહી શકો કે એમની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એના પર એક કોડિંગ કરીને તમને બીજી વધારે કસ્ટમાઇઝ ઓપ્શન આપે છે, એના લીધે સ્માર્ટફોનની સ્પીડ થોડીક ઓછી થઈ શકે છે, એને પછી સારી રીતે ઓપ્ટિમાઇઝ કરવી પડે। તો મિત્રો, ફરીથી મુદ્દા પર પાછા આવી જઈએ કે મોટો ઈ સેવન પ્લસ જે માર્કેટની અંદર લોન્ચ થયો છે, સ્નેપડ્રેગન 460 સાથે લોન્ચ થયો છે। ઓક્ટાકોર પ્રોસેસર છે, 11 નેનોમીટરવાળું, 5000 mAh બેટરી આપી છે, પણ કોઈ ફાસ્ટ ચાર્જર નથી આપ્યું કંપનીએ। 10000નો ફોન છે, 5000 થોડુંક આપતા તો સારું રહેતું। મિત્રો, સ્માર્ટફોનની અંદર પાછળ બે જ કેમેરા જોવા મળે છે, 48 મેગાપિક્સલ અને બીજો ડેપ્થ સેન્સિંગ। સારામાં સારી વાત કરી છે, કારણ કે મિત્રો મોટોરોલા ઇમેજ પ્રોસેસિંગ બહુ સારી રીતે કરી જાણે છે, એટલે અહીં એને બે જ કેમેરા આપ્યા છે, તમને કેમેરા રિઝલ્ટ સારામાં સારું મળશે સ્માર્ટફોનની અંદર। અને મિત્રો, સ્ટોક એન્ડ્રોઇડ સિસ્ટમ હોવાના કારણે, 11 નેનોમીટરનું પ્રોસેસર હોવાના કારણે, 5000 mAh બેટરી હોવાના કારણે, અને 4x64GBનું વેરિયન્ટ જે 9000-10000ની અંદર આપણને મળી રહ્યું છે, 10000ની અંદર આપણને મળી રહ્યું છે, અને બેટરી સારી ચાલશે, કારણ કે મિત્રો સ્ટોક એન્ડ્રોઇડ સિસ્ટમ, 11 નેનોમીટરની ટેકનોલોજી, ઓક્ટાકોર પ્રોસેસર, તો બેટરીની ખપત ઓછી થાય, ખાસ તો પેલું સ્ટોક એન્ડ્રોઇડ યુઆઈ છે એના માટે। બીજું બધું હું કહીએ કે અહીં પેલું હાઇબ્રિડ સિમ સ્લોટ છે, તમે બે સિમ કાર્ડ લગાવશો તો મેમરી કાર્ડ નહીં લગાવી શકો, એક સિમ કાર્ડ લગાવશો તો મેમરી કાર્ડ લગાવી શકશો, એટલે વિચારી લેજો આ બાબત, થોડીક ઘણા લોકોને નહીં ગમે। વજન 201 ગ્રામ છે, 5000 mAh બેટરી હોય તો વજન એટલું લાગે ને, ખિસ્સામાં મૂકશો તો કદાચ ખિસ્સું નમી જાય, પણ સારી રીતે પકડી રાખવાનું, પડી ના જાય। પાછળની ડિઝાઇન કલર એક જ આપ્યો છે, બ્લુ કલર, અને એના પર ટેક્સચર ડિઝાઇન જેવું છે, એટલે પેલા હાથના છે ને છાપા નહીં પડે ત્યાં, સારી બાબત છે। પ્લાસ્ટિક બેગ છે, પણ ફોન લુકિંગની દૃષ્ટિએ સારો છે। આગળથી પણ એનું IPS LCD ડિસ્પ્લે આપ્યું છે, HD પ્લસ ડિસ્પ્લે છે, પેલા રેડમી 9 પ્રાઇમની અંદર ફૂલ HD પ્લસ ડિસ્પ્લે જોવા મળે છે એવું ડિસ્પ્લે નથી, તો અહીં એ બાબતમાં થોડુંક તમને નિરાશાઓ બધી લાગે। પણ મિત્રો, આ જે સ્માર્ટફોન છે એની બિલ્ડ ક્વોલિટી, ડ્યુરેબિલિટી નોકિયા કરતાં બીજે નંબરની આવે એમ તમે કહી શકો। મોટોરોલાના સ્માર્ટફોન એ રીતે સારા હોય છે, તદુપરાંત મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન છે, ઇન્ડિયાની અંદર બનેલો છે, કંપની ભલે યુએસની છે કે જેને ચાઇનાએ ખરીદેલી છે, પણ ઇન્ડિયાની અંદર બન્યો છે, મતલબ કે ઇન્ડિયાના લોકોને રોજગારી મળી છે કે જે લોકો ત્યાં સ્માર્ટફોન કંપનીની અંદર, ફેક્ટરીની અંદર બનાવતા હશે ને એ લોકોને। તો મિત્રો, આ સ્માર્ટફોન 10000ની અંદર ખરીદાય કે ના ખરીદાય, જે લોકોને પેલો સ્ટોક એન્ડ્રોઇડવાળો સ્માર્ટફોન જોઈતો હોય, જે એકદમ ક્લીન એક્સપિરિયન્સ આપે, ઘણા લોકોને નથી ગમતી ક્લીન એક્સપિરિયન્સ, પણ મને ગમે છે, તો હું તો આ પસંદ કરું મિત્રો, તમને ગમે તો ખરીદવાનો, બાકી ચોઈસ તમારી છે મિત્રો। તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ। મોટોરોલા ઈ સેવન પ્લસ સારો સ્માર્ટફોન છે, ગમે તો ખરીદજો, આપણા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને પહેલાં બેલને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો એનું નોટિફિકેશન તમને મળી જાય અને તમે વિડીયો જોઈ શકો। આભાર, ધન્યવાદ, થેન્ક યુ।